नमस्कार मित्रों, हूँ छू आपणે ચાવડા ને અત્યારે આપણે વાત કરવાની છે ઘણી બધી લોકેશનની વાત કરવાના છીએ. જો કે આજે કે આપણે પહેલા વિડીયો શૂટ કર્યો છે એટલે કે આપણે યુટ્યુબ ચેનલ પર છે અને અત્યારે હું ફેસબુક માટે આ વિડીયો શૂટ કરી રહ્યો છું. તો આજે કે પરથી જે સીન લેવાનું છે સીનની તમને વાત કરવાનો છું. જો કે અહીંયાથી બે થી ત્રણ વિડીયો શૂટ થવાના છે એની તમને વાત કરવાનો છું. અને આ જગ્યા પરથી આપણે પહેલાં વિડીયો શૂટ કર્યો હતો એટલે કે વિક્રમભાઈ ઠાકોરનું ફિલ્મ હતું એક પ્રેમ દીવાનો એક પ્રેમની દીવાનીનું સીન અહીંયા આપણે શૂટ કર્યું હતું. અને અત્યારે આપણે શૂટ કરવાના છીએ એનું કરવાના છીએ એટલે કે ફેસબુક માટે કરવાના છીએ. એટલે કે અહીંયા તો ઘણી બધી ફિલ્મો શૂટ થઈ છે પણ એક બે ફિલ્મોનું અત્યારે કરીશું અને અહીંયાથી આગળ આપણે જવાનું છે. તો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો વિડીયો સ્ટાર્ટ કરું છું અહીંયાથી. તો મિત્રો, આ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો. એટલે કે અહીંયાથી સ્ટેચ્યુ નજીક જ છે અને આ રસ્તો તમે જોઈ રહ્યા છો. તો આ રસ્તો છે ડભોઈથી રસ્તો આવે છે અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જાય છે. એટલે કે આ બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. અહીંયાથી તમે જશો તો અહીંથી એક આ બાજુ રસ્તો પડશે અને આ સામે જે તમે ડુંગર જોઈ રહ્યા છો, જો કે ડુંગર બધી સાઈડ પર ડુંગર જ છે અહીંયા, પણ આ ટેકરાને લીધે નથી દેખાતા. અને આ છે ભાદરવા, જો કે અહીંયાથી નથી દેખાતું તમને બતાવું. તો આ છે ભાદરવા અને આપણે ત્યાં જવાનું છે. તો મિત્રો, જ્યારે હું આ રોડ પર આવું છું ત્યારે આ જગ્યા પર ઉભરીને આ રીતની વિડીયો શૂટ કરું જ છું. એટલે કે સામે જે ડુંગર છે એ વ્યૂ બહુ જબરદસ્ત આવી રહ્યો છે. એટલે કે બહુ સરસ વ્યૂ આવે છે અને આ સાઈડ ને આ સાઈડ તમે જોઈ શકો છો. તો બંને ટીકરા છે અને અહીંયાથી એક સીન શૂટ કરવામાં આવ્યું છે. હું તમને પેલી સાઈડ જઈને તમને બતાવું, તમને ખબર પડશે. આ સાઈડથી ખબર નહીં પડે. તો સામેનો જે આ ડુંગર છે તમે જોરદાર એકદમ બેસ્ટ લોકેશન લાગે છે. તો મિત્રો, આપણે આજે યુટ્યુબ પર જે મિત્રો છે મિત્રોને તો ખબર જ છે આ લોકેશનની. અને અહીંયાથી એ સીન લેવામાં આવ્યું છે. એટલે કે આ જગ્યા પરથી જે સીન લેવામાં આવ્યું છે એ સીનની તમને વાત કરું તો એક પ્રેમનો દીવાનો એક પ્રેમની દીવાની જે ફિલ્મ છે એમાં વિક્રમભાઈ ઠાકોર આ બાજુથી એક બાઇક લઈને આવતા હોય છે એવું સીન બતાવવામાં આવે છે. અને એમાં તમને આ રીતનું સીન પણ જોવા મળે છે. એટલે કે પાછળથી તમે સીન મેચ કરી શકો છો. અને અહીંયાથી એ સીન લેવામાં આવ્યું છે. એટલે કે વિક્રમભાઈ ઠાકોર જ્યારે આવતા હોય છે એક બાઇક લઈને આવતા હોય છે અને એમની પર ઓઢણી પડે છે એવું સીન બતાવવામાં આવે છે. એટલે કે એમાં તમે જે આ હાઈવે છે અત્યારે મોટો થઈ ગયો છે, પહેલાં નાનો હાઈવે હતો. એટલે કે આ બંને જે ડુંગર છે આ વચ્ચે જે કટિંગ છે એ થોડું હતું, અત્યારે વધી ગયું છે એટલા માટે. અને અહીંયાથી સીન લેવામાં આવ્યું છે. એટલે કે વિક્રમભાઈ ઠાકોર અહીંયા આવતા હોય છે અને આ જગ્યા પર કંઈક એક ઝાડ જેવું હતું, એટલે કે ગટર જેવું અહીંયા હતું. અત્યારે બધું બદલાઈ ગયું છે. અને અહીંયાથી જે સીન બતાવવામાં આવે છે એટલે કે જે ઓઢણી પડે છે અને ઓઢણી પરથી એક મંદિર બતાવવામાં આવે છે. એટલે કે આ સીન બતાવવામાં આવે છે, એમાં તમને આ રીતનો ડુંગર જોવા મળે છે. એટલે કે આ જગ્યા પર આપણે વિડીયો શૂટ કર્યો છે પહેલાં અને આ ઉપરથી અહીંયા મંદિર છે. એટલે કે અત્યારે આ ઝાડવા છે એટલે નથી દેખાતું. એટલે કે સીન કદાચ પાછળથી લેવામાં એવું બની શકે છે. તો આ જગ્યા પરનું સીન છે, થોડો પાછળ જઈને તમને બતાવું કદાચ મંદિર દેખાય તો ત્યાંથી. તો મિત્રો, અહીંયાથી એ સીન લેવામાં આવ્યું છે કદાચ, પણ ઝૂમિંગ કરીને બતાવવામાં આવ્યું છે. તો સામે જે પેલું મંદિર છે એટલે કે આ જગ્યા પર મંદિર છે, તમે બરાબર નહીં દેખાય કારણ કે ઝાડવા મોટા થઈ ગયા છે એટલા માટે, પણ આ જગ્યા પર મંદિર છે. અને આ રીતનું સીન બતાવવામાં આવે છે, તમને આ ટેકરો બતાવવામાં આવે છે. જો કે બેસ્ટ સીન દેખાતું હતું એ ફિલ્મમાં. અને આ બાજુથી પણ સીન એટલે કે ક્લોઝઅપ શોટમાં આ સીન આ બાજુનું સીન બતાવવામાં આવે છે, બાકી મેઈન સીન આ છે. તો ઉપર પણ આપણે જવાનું છે, ઉપર જઈને તમને બતાવું કે કઈ રીતનું સીન છે. જો કે જે યુટ્યુબના વાળા મિત્રો છે એ લોકોને તો ખબર જ છે કે ઉપર કઈ રીતનું સીન છે, પણ આ ફેસબુક માટે વિડીયો શૂટ કરી રહ્યો છું કારણ કે યુટ્યુબ વાળો વિડીયો આના પર અપલોડ કરો, પણ બહુ વહેલાનો વિડીયો છે એટલે મજા નહીં આવે એટલા માટે. અને મિત્રો, અહીંયાથી એક રસ્તો છે એટલે સરદાર સરોવર ડેમ છે, અહીંયાથી આમ રસ્તો જાય છે એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી તમે અહીંયા બોર્ડ જોઈ શકો છો. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અહીંયાથી 14 કિલોમીટર છે અને રાજપીપળા સીધું જવા છે. તો મિત્રો, અહીંયાથી એક સીન તમને મેચ કરાવવાનો છું. એટલે કે એ ફિલ્મનું છે અને જે એમાં પતંગ વિક્રમભાઈ ચડાવતા હોય છે એ સીન બતાવવાનો છે. એટલે કે પહેલી વિડીયોમાં આપણે આ એડ નહોતું કર્યું, પણ અત્યારે એડ એટલા માટે કરું છું કે એક ભાઈ વિડીયો બનાવ્યો હતો અને એ ભાઈ દિશા બાજુના એ ભાઈ હતા અને નામ એમનું મને ખબર નથી, પણ એક ભાઈ અમારા લિંક મોકલી હતી એટલા માટે. તો એમણે જે બતાવ્યું હતું એટલે કે આ જે લોકેશન બતાવ્યું હતું એ લોકેશન એ રીતનું બતાવ્યું એટલે કે એમની બાજુનું કંઈકનું સીન બતાવ્યું હતું. ત્યારબાદ એમના એટલે કે એમનું જે ખેતર હતું ત્યાં જે ફેન્સિંગ માલ હતી એ એમણે બતાવી હતી. બાકી ઓરિજિનલ સીન હું તમને અત્યારે બતાવવાનો છું. અને જ્યારે વિડીયો શૂટ એટલે કે જે જ્યારે વિડીયો તમે બનાવો છો ત્યારે સ્ક્રીનશોટ પરફેક્ટ મેચ કરાવો એટલે પબ્લિકને ખબર પડે. બાકી આડેધડ વિડીયો તો ગમે ત્યાં બની શકે છે એવું નથી હોતું, પણ ઓરિજિનલ વિડીયો બનાવવા માટે સ્ક્રીનશોટ મેચ કરાવવો પડે છે. હું તમને ઓળખતો નથી, પણ મેં તમારો વિડીયો જોયો એટલા માટે. અને બીએફા પરદેશીનું સીન જે આપણે ચેલાવાડામાં બતાવ્યું હતું એ ભાઈ બતાવ્યું હતું ડાયરેક્ટ અંબાજીમાં, એવું તો એવું ખોટો વિડીયો ના બનાવશો, જે બનાવો સાચો વિડીયો બનાવો એટલા માટે. તો અત્યારે હું તમને વાત કરવાનો છું, એક સીન હતું વિક્રમભાઈનું એટલે કે વિક્રમભાઈ ઠાકોર જે પતંગ ચડાવતા હોય છે એવું સીન બતાવવામાં આવે છે એ સીનની તમને વાત કરવાનો છું. કે મારી પાછળ તમે જોઈ રહ્યા છો તો આ છે ભાદરવા દેવ
ડુંગર છે અને એથી એક બેક સીન લેવામાં આવે છે, તમને બતાવવાનો છું. તો મિત્રો સીન અહીંયાથી લેવામાં આવ્યું છે, એટલે કે આ પાછળ ડુંગર છે, ઉપર મંદિર છે. આપણે પહેલાં વિડીયો ત્યાંથી શૂટ કર્યો છે અને અહીંયા છીએ. તો આ બાજુથી આવતી હોય છે, એટલે કે બાઇક લઈને આવતા છે વિક્રમભાઈની, અને અહીંયા પાછળ ફેન્સિંગ મારેલી છે, તમે જોઈ શકો છો. અહીંયા ફેન્સિંગ મારેલી છે અને આ રીતનું સીન તમને જોવા મળે છે. જો કે આ જે લીંબડ્યો છે, લીંબડ્યો પણ તમે જોઈ શકો છો. તો આ રીતનું સીન તમને જોવા મળે છે અને એક સીનમાં તમને આ ડીપી પણ જોવા મળે છે, એટલે કે આ ડીપી જે છે એ ભાઈએ પણ બતાવી હતી, પણ એમના ખેતરમાં બતાવી હતી. તો આ ડીપી પણ તમને જોવા મળે છે. જો કે અહીંયા આ બધું કામકાજ બીજું થઈ ગયું છે, બાકી પહેલાં આ જગ્યા પર ખુલ્લું હતું અને પાછળ મંદિર છે. જો કે આ તમે એક સ્ક્રીનશોટમાં જોશો તો આ જે ટેકરાનું જે ટર્નિંગ છે, ટર્નિંગ પણ તમે પરફેક્ટ અહીંયાથી જોઈ શકો છો. અને આ જે ફેન્સિંગ છે એ ફેન્સિંગ પણ જોઈ શકો છો. તો એવું નથી કે બીજી જગ્યા પરની ફેન્સિંગ છે, એવું નથી. આ ઓરિજિનલ વિડીયો છે, આ પાછળનું તમે આવું પણ સેટ કરી શકો છો, એટલે કે ટેકરાનું જે ટર્નિંગ છે એ પણ જોઈ શકો છો. અને આ બાજુ જે પોપટ હોય છે, આ બાજુ પતંગ મુકાવવા જતો એવું સીન બતાવવામાં આવે છે. અને આ એ ડીપી છે. અને બીજું સીન શૂટ થયું છે હાઈવે પર થયું છે, તો એ તો હું તમને મેં તમને બતાવ્યું છે. પણ જે આ ડીપી છે, ડીપી તમે પરફેક્ટ મેચ કરી શકો છો. અને અહીંયા ફેન્સિંગ મારેલી છે, પણ અહીંયા જે એક બે, એટલે કે ત્યાં આગળ જોશો તમે આ જગ્યા પર, તો જ્યાં ત્રણ થોંભલા મારેલા છે એ કદાચ એ સ્ક્રીનશોટમાં પણ તમને જોવા મળશે. તો આ જગ્યા પરથી સીન શૂટ કરવામાં આવ્યું છે. અને દિશા બાજુની જે વિડીયો કે જે ભાઈએ બનાવી હતી, એ વિડીયોમાં મેં તો એમના તહીનું એ સીન બતાવ્યું છું, પણ મેઇન સીન આ છે, એટલે કે આ જગ્યા પર એ સીન શૂટ કરવામાં આવ્યું છે. અને આ ડીપી પણ તમે પરફેક્ટ એમાં મેચ કરી શકો. અને આ ફેન્સિંગ મારેલી છે એ પણ તમે જોઈ શકો છો, અને આ જે ટર્નિંગ છે એ પણ જોઈ શકો છો. એટલે કે ટોટલ એક સીન અહીંયાથી લેવામાં આવે છે. ઉપરથી ઓઢણી પડે છે, હાઈવે પર મળે છે, અને આ જગ્યા પર પતંગ ચડાવે છે એવું સીન છે.